મિત્રો આજે આપણે બારમા ધોરણના પ્રકરણ ટુ રસાયણ વિજ્ઞાનની અંદર દ્રાવણો અંગેનો અભ્યાસ કરીશું તો અગિયારમાં ધોરણની અંદર થોડુંક પ્રકરણ વનની અંદર દ્રાવણો અંગે તમે થોડીક ચર્ચા કરેલી હતી એ જ ચર્ચા જે આપણે અહીંયા બારમા ધોરણની અંદર ડિટેલની અંદર કરવાની છે જ્યારે આપણે ચેપ્ટરનો કોઈપણનો અભ્યાસ કરતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો મારી એક સલાહ છે કે તમે ત્રણ સ્તરેથી જે તે ચેપ્ટરો એને તૈયાર કરો એક તો કે બોર્ડના આધારે આખે આખું પાઠ્યપુસ્તક છે એ તૈયાર કરી નાખો પછી એમાંથી શક્ય હોય એવા પ્રશ્નો જે તમને જે ઈ અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કામ લાગતા હોઈએ આ માટે આપણું પાઠ્યપુસ્તક છે એ પૂરતા પ્રમાણમાં રાઈટ સફિશિયન્ટ છે હવે એક પછી એક આપણે ચર્ચા કરતા જઈએ તો પહેલું તો દ્રાવણો છે શું ખરેખર રાઈટ તો પહેલો મુદ્દો અહીંયા આવશે કે કે બે કરતા વધારે પદાર્થો નો સમાંગ મિશ્રણ સમાંગ મતલબ યુનિફોર્મ મિક્સર રાઈટ અથવા તો રાઈટ યુનિફોર્મ મિક્સર કે જે અમુક મર્યાદાની અંદર જ ધ્યાનમાં રાખી લો રાઈટ અમુક મર્યાદાની અંદર જ રાઈટ એકબીજામાં મિશ્ર થઈ શકે છે રાઈટ તેને દ્રાવણ કહે છે દાખલા તરીકે એક લીટર પાણીમાં દસ ગ્રામ એનએસિએલ કે દસ ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય થઈ શકશે પરંતુ પાંચ એમએલ પાણીમાં બે કિલોગ્રામ ગ્લુકોઝ કે બે કિલોગ્રામ એનએસિયલ જો દ્રાવ્ય કરવા જશો રાઈટ તો દ્રાવણ બનશે નહીં મતલબ અમુક મર્યાદાની અંદર જ રાઈટ આવી રીતે દ્રાવણ બનાવી શકાય ઓકે પછી હવે જે દ્રાવણ છે રાઈટ ઓકે એના ઘટકો કયા છે તો કે એક દ્રાવક અને બીજું દ્રાવ્ય સામાન્ય રીતે તમે જોશો તો જે ઘટકનું સાપેક્ષ પ્રમાણ વધારે હોય તે ઘટકને ખાસ કરીને દ્રાવક કહેવામાં આવે છે અને જે ઘટકનું સાપેક્ષ પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય આવું જે છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે ઓકે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો એક નાનો એવો ભેદ તમને પાડી દઉં કે ખરેખર દ્રાવ્ય અને દ્રાવક છે શું તો પહેલો મુદ્દો આવે છે કે જે પદાર્થ પોતાનામાં જે પદાર્થ પોતાનામાં રાઈટ અન્ય પદાર્થને રાઈટ અન્ય અથવા બાહ્ય પદાર્થને રાઈટ ઓગાળી શકે રાઈટ ઓગાડી શકે રાઈટ તેવા ઘટકને દ્રાવ્ય કે દ્રાવક કહેવામાં આવે છે એટલે કે સાપેક્ષ પ્રમાણ તો બરાબર જ છે પરંતુ એનો મૂળ ગુણધર્મ છે એ પોતાનામાં અન્ય પદાર્થને ઓગાળી શકે છે માટે તેને દ્રાવક કહીશું ઓકે તો દ્રાવ્યની લાક્ષણિકતા કઈ છે તો કે જે પદાર્થ જે પદાર્થ અન્ય પદાર્થમાં ઓગળી શકતો હોય અથવા દ્રાવ્ય થઈ શકતો હોય રાઈટ ઓકે મતલબ ઓગળી શકતો જે પદાર્થ છે એ ખાસ કરીને આપણે કહીશું દ્રાવ્ય એટલે આ એક અલગ પરિભાષા મેં તમને આપેલી છે કે દ્રાવક જેનું સાપેક્ષ પ્રમાણ વધારે હોય એ વાત તો સાચી જ છે દ્રાવ્ય જેનું સાપેક્ષ પ્રમાણ ઓછું હોય એ વાત તો સાચી છે પરંતુ સૌથી સરળ પરિભાષા કહી તો કે જે પદાર્થ પોતાનામાં અન્ય પદાર્થને ઓગાડી શકે રા તેને ખાસ કરીને દ્રાવક કહેવામાં આવે છે એટલે કે ધ મીડિયમ ઓર ધ મટીરિયલ વિચ ધ ડિઝોલ્યુશન ઓફ ધ અધર સબસ્ટન્સીસ ઇઝ નોન એઝ સોલવન એન્ડ ધ મીડિયમ ઓર ધ સબસ્ટન્સ વિચ ડિઝોલ્વ ઇન ટુ અધર મીડિયમ ઇઝ નોન એઝ સોલ્યુટ મતલબ સોલ્યુટ ઇઝ એ ડિઝોલ્વિંગ મીડિયમ એન્ડ સોલવન્ટ ઇઝ એલાવિંગ ઓકે એટલે એક આ વાત થઈ પછી બીજી વસ્તુ કે કોઈ પણ દ્રાવણ હોય તો ખાસ રાખી લો એમાં દ્રાવક તો એક જ હોય છે રાઈટ ઓકે જેનું સાપેક્ષ પ્રમાણ વધારે છે અથવા તો સામાન્ય રીતે પોતાનામાં અન્ય પદાર્થને ઓગાડી શકે છે જ્યારે દ્રાવ્ય પદાર્થો છે ધ્યાનમાં રાખી લો રાઈટ ઓકે એ એક કે એક વધારે પણ હોય છે ઓકે પદાર્થો એક ખાસ કરીને પણ હોય અથવા એક કરતા વધારે પણ હોય ઓકે તો હવે કેટલીક વખતે આવી પરિભાષા નાના શબ્દો વાપરેલા હોય છે કે જ્યારે એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય રાઈટ ઓકે મતલબ વન પ્લસ વન હોય તો એ જે દ્રાવણ છે એને ખાસ કરીને કહેવામાં આવે છે દ્વિઘટકીય બાયનરી સોલ્યુશન વન સોલ્યુટ એન્ડ વન સોલવન્ટ ઇઝ નોન એઝ બાઇનરી સોલ્યુશન ઓકે સમટાઈમ વોટવી લેપન કે દ્રાવક તમે એક જ લીધેલો છે પરંતુ એમાં દ્રાવ્ય પદાર્થો બે લીધેલા છે દાખલા કે પાણીની અંદર તમે એનએસિએલ નાખો અને એમાં ગ્લુકોઝ નાખો રાઈટ તો એક દ્રાવક અને બે દ્રાવ્ય પદાર્થો છે તો આવું જે દ્રાવણ બને રાઈટ એને ખાસ કરીને કહેવામાં આવે છે ત્રિઘટકીય ત્રિઘટકીય દ્રાવણ મતલબ મિનિમમ દ્વિઘટકીય ત્રિઘટકીય આવી રીતે અનેક પદાર્થો ઓગળેલા હોય રાઈટ તો એને પોલી ઘટકીય રાઈટ ઓકે આવા પદાર્થો કહેવામાં આવે દાખલા તરીકે દરિયાનું પાણી તો દરિયાના પાણીની અંદર તો કેટલા બધા ક્ષારો ઓગળેલા હોય છે રાઈટ તો એને એક દ્વિઘટકીય દ્રાવણ કહેવાય નહીં રાઈટ ઓકે એટલે એક આ સાપેક્ષ પ્રમાણ આવવું આવે છે પછી બીજો મુદ્દો આવે છે ધ્યાનમાં રાખી લો કે આ સૌથી આપણા માટે અગત્યનું છે દ્રાવણ બનવા માટેની પરિસ્થિતિઓ અથવા તો રાઈટ ઓકે એના માટેની જરૂરી શરતો તો સામાન્ય રીતે દ્રાવણ બનવા માટેની આપણી પાસે મુખ્ય બે શરતો છે એક તો કે આયનિક ઘન પદાર્થો કઈ રીતે દ્રાવણ બનાવે છે અને બીજું સહસ પદાર્થો એ કઈ રીતે દ્રાવણ પ્રણાલી બનાવે છે આપણે ખાસ આ જોવાનું છે ઓકે હવે પહેલો મુદ્દો એક પછી એક ચર્ચા કરીએ તો અહીંયા શું આવશે તો કે આયોનિક ઘન પદાર્થ માટેની વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો ભલે ટેક્સ્ટબુકમાં ઓછું આપેલું હોય કે વધારે આપેલું હોય પણ આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે તો વેન આયોનિક સોલિડ ડિઝોલ્વ ઇન વોટર વિચ ટુ ફિનોમિના આર ટુ બી કન્સિડર્ડ તો એમાંથી એક જે આવે છે રાઈટ એ જે આવે છે એ ઘન પદાર્થની ઘન પદાર્થની લેટ્ટિસ ઉર્જા ઘન પદાર્થની લેક્ટિસ ઉર્જા રાઈટ ઓકે અને બીજું આવે છે રાઈટ ખાસ કરીને તેની હાઇડ્રેશન એન્થાલ્પી રાઈટ હાઇડ્રેશન એન્થાલ્પી અથવા તો હાઇડ્રેશન ઉર્જા આ બે પદાર્થો છે

તો કે સ્ફટિક ઘનની અંદર પદાર્થને પકડી રાખતી એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી એટલે શું તો કે સ્ફટિક ઘનમાંથી ઘટક કણોને દ્રાવણમાં લઈ જવાની પ્રબળતા એટલે હાઇડ્રેશન એન્થાલ્પી એટલે કે ધારો કે આપણે આમ લખશું કે જો ડેલ્ટા એચ એલ મતલબ એટલે ટેસ્ટ એન્થાલ્પીનું મૂલ્ય ઓકે ગ્રેટર ધેન ગ્રેટર ધેન ડેલ્ટા એચ એચ અહીંયા એટલા હાઇડ્રેશન છે અને એન્થાલ્પી છે વધારે હશે તો આવી પરિસ્થિતિની અંદર તમે જોઈ શકશો લેટેસ્ટ એન્થાલ્પી એટલે ઘન સ્થિતિમાં પકડી રાખવાની ક્ષમતા અને હાઇડ્રેસન એન્થાલ્પી એટલે કે દ્રાવણમાં લઈ જવા તો આવા પરિસ્થિતિની અંદર પદાર્થ છે એ ખાસ કરીને પાણી કે દ્રાવકની અંદર કેવો રહેશે તો કે ખાસ કરીને અદ્રાવ્ય રહેશે મેન લેટેસ્ટ એન્થાલ્પી ઇઝ ગ્રેટર દેન રાઈટ એન્થાલપી ઓફ હાઇડ્રેશન તો આયોનિક સોલિડ વિલ નોટ ડિસોલ્વ રાઇટ ઓકે ઇન એ સોલ્યુશન અચ્છા એનાથી ઊંધું આવશે કે જો લેટેસ્ટ એન્થાલ્પીનું મૂલ્ય રાઈટ ઓકે હાઇડ્રેશન એન્થાલ્પી કરતાં ઓછું હશે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે એટલે કે દ્રાવણમાં લઈ જવાની ક્ષમતા વધારે હશે તો એવો આયનિક પદાર્થ છે રાઈટ એ ખાસ કરીને પાણીની અંદર અથવા દ્રાવકની અંદર આવી રીતે દ્રાવ્ય થશે હવે સવાલ એ આવે છે કે દાખલા તરીકે બરાબર છે ધારો કે તમે કોઈ એક લીધેલું છે રાઈટ ઓકે તો કે અંદર એની લેટેસ્ટ એન્થલ્પી છે હાઇડ્રેશન એન્થાલ્પી કરતા ઘણી ઓછી છે સો એઝ એન વેન એનએસીએલ ઇઝ એડેડ ટુ વોટર ઇમિજિયેટલી ઓર ફેરલી ઇટ ડિઝોલ્સ ઇન વોટર મતલબ તો એનએસીએલ જે પાણીમાં ઓગળી શકે છે ઓકે હવે એની કંપની અંદર ધારો કે તમે લીધેલું છે પીબીએસઓ ફોર લેડ સલ્ફેટ તો લેડ સલ્ફેટ છે એને જ્યારે તમે પાણીમાં નાખશો તો લેડ સલ્ફેટની અંદર ખાસ કરીને એની હાઇડ્રેશન એન્થાલ્પી છે એનું મૂલ્ય ઓછું છે મતલબ હાઇડ્રેશન એન્થાલ્પી લેટેસ્ટ એન્થાલ્પી કરતાં ઉપરવટ જઈ શકતી નથી અને પરિણામે આવો આયનિક ઘન પદાર્થ છે રાઈટ એ ખાસ કરીને દ્રાવણની અંદર અદ્રાવ્ય રહે છે એટલે કે દ્રાવણ બનવા માટેની પહેલી સ્થિતિ પરિસ્થિતિ કે જો આયનિક ઘન પદાર્થ હોય તો તેમની દ્રાવણ બનવાની ક્ષમતા છે એ રિલેટિવ મતલબ લેટિસ ઉર્જા અને હાઇડ્રોજન એન્થાલ્પીના તફાવત એટલે કે કોણ મોટું છે અને કોણ નાનું છે આ રીતે રીતે અનેક પદાર્થો છે રાઈટ રાઈટ એને ખાસ કરીને આપણે વર્ણન કરી છીએ એ લીધા પછી આપણી પાસે બીજો અગત્યનો આવે છે અને એ જે છે સહજ સંયોજક પદાર્થો તો સહજ સંયોજક પદાર્થો જે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો બે રીતના હોય છે ધ્રુવીય અને અધ્રુવીય માત્ર આપણે શું કરીએ છીએ દ્રાવણો અને પ્રકાર સમજી અને આગળ જતા હોઈએ છીએ પણ બેઝિકલી રાઈટ આવા નાના પ્રશ્નો પણ ઘણી વખતે પૂછેલા હોય છે તો ધ્રુવીય પદાર્થ છે ધ્યાનમાં રાખી લો એ ખાસ કરીને ધ્રુવીય પદાર્થ છે એ ખાસ કરીને રાઈટ ધ્રુવીય દ્રાવકોમાં જ ધ્રુવીય દ્રાવકોમાં જ ઓગળે છે પોલર સોલ્યુટ ડિઝોલ્વ ઇન પોલર સોલવન્ટ ઓકે અચ્છા હવે અધ્રુવીય પદાર્થો છે એ ખાસ કરીને અધ્રુવીય અધ્રુવીય દ્રાવકોમાં જ ઓગળે છે ધ્યાન રાખી લો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે તો અહીંથી આપણે વી કેન એસ્ટાબ્લિશ એ રિલેશનશીપ બિટવીન સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ ફોર પ્રિપેરિંગ ધ સોલ્યુશન કયો તો કે નેચર ઓફ સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ મસ્ટ બી સિમિલર એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બરાબર છે રાઈટ ઓકે એનો સ્વભાવ સરખો હોવો જોઈએ એટલે કે જો દ્રાવ્ય ધ્રુવીય હોય તો તેનો દ્રાવક ધ્રુવીય હોવો જોઈએ ઓકે જો દ્રાવ્ય અધ્રુવીય હોય તો તેનો દ્રાવક અધ્રુવીય હોવો જોઈએ ક્રોસ ડિઝોલ્યુશન ઇઝ ઓલમોસ્ટ લેસ પોસિબલ ઓર નોટ પોસિબલ અચ્છા હવે આવું કેવી રીતે થાય છે તો કે જ્યારે ધ્રુવીય દ્રાવક છે એ ધ્રુવીય દ્રાવકની અંદર ઓગળે છે ત્યારે ધ્યાનમાં રાખી લો એની આકર્ષક આંતરક્રિયા છે રાઈટ આકર્ષક આકર્ષક આંતરક્રિયા છે રાઈટ એ આકર્ષક આંતરક્રિયા છે એ પ્રબળ અથવા તો રાઈટ મજબૂત હોય છે અને પરિણામે ધ્રુવીય સંયોજનનું રાઈટ ઓકે પાણીની અંદર કે ધ્રુવી દ્રાવકની અંદર ઓગાળી શકે છે અચ્છા હવે અહીંયા ક્વેશ્ચન એવું આવે છે કે દાખલા તરીકે ધારો કે તમે લીધેલું છે રાઈટ હાઇડ્રોજન ક્લોરાઇડ તો ધ્યાનમાં રાખી લો હાઇડ્રોજન ક્લોરાઇડ એ ધ્રુવીય સંયોજન છે ઓકે એ લીધા પછી ગ્લુકોઝ સી સિક્સ એચ ટવેલ્વ ઓ સિક્સ આ પણ ધ્રુવીય સંયોજન છે એ લીધા પછી યુરિયા એન એચ ટુ સી એન એચ ટુ આ બધા સંયોજનો છે એ ધ્રુવીય છે ઓકે ધ્રુવીય હોવાને કારણે દેખી લો આમાં લેટર સેન્ટીનો ક્યાંય નહીં આવે ઓકે ધ્રુવીય દ્રાવક હોવાને કારણે આ બધા સંયોજનો છે રાઈટ ઓકે એ પાણીની અંદર ખાસ કરીને સુદ્રાવ્ય હોય છે ફેરલી સોલ્યુબલ ઇન વોટર અચ્છા એવું કેમ બને છે તો કાર્બનિક ધ્રુ પદાર્થ હોવાથી આપણી પાસે બે કારણો હશે જે અગિયારમાં ધોરણની અંદર તમે શીખી ગયેલા છે એમાં એક જે છે એ રાઈટ એ બનાવવાની ક્ષમતા જે સંયોજન પાણીના અણુઓ સાથે પ્રબળ એચ બંધ બનાવી શકે છે તેઓ પાણીની અંદર દ્રાવ્ય થાય છે ઓકે ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ તો ગ્લુકોઝ છે એ પાણીની અંદર ઘણા બધા એચ બંધ બનાવી શકે છે અને પરિણામે રાઇટ ગ્લુકોઝ છે એ પાણીની અંદર દ્રાવી છે યુરિયાનો અણુ એ પણ રાઈટ ખાસ કરીને પાણીની સાથે પ્રબળ એચ બંધ બનાવી શકે છે ઓકે એવી રીતે તમે જોશો તો રાઈટ સી એચ ટુ ઓ એચ સી એચ ટુ ઓ એચ રાઈટ આમાં બે ઓ છે તો પાણીના અણુઓ સાથે આવી રીતે રાઈટ એચ બંધ બનાવી શકશે માટે ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન વન તો ડાયોલ પાણીની અંદર દ્રાવ્ય થશે ઓકે એ લીધા પછી આપણી પાસે આવો સવાલ છે સી એચ ટુ ઓ એચ સી એચ ઓ એચ અને સી એચ ટુ ઓ એચ તો અહીંયા જશો તો તમે ત્રણ ઓ છે તો પ્રોપેન ટ્રાયલનો એક અણુ છે પાણીના અણુ સાથે ઓછામાં ઓછા ત્રણ એચ બંધ તો બનાવી શકે છે પ્રતિ અણુ ડેઠ તો હવે સવાલ એ આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન તો ખૂબ સહેલો હતો છતાં પણ મારે કેમ લેવો પડ્યો તો કે એક જે છે એ પ્રોપેન વન ટુ થ્રી ટ્રાયોલ છે બીજું જે છે એ ઇથિલીન ગ્લાયકોલ છે અને ત્રીજું જે છે એ ગ્લુકોઝ છે અથવા તો યુરિયા છે હવે સવાલ એ આવે છે કે આ ચાર પદાર્થોમાંથી સૌથી વધારે દ્રાવ્યતા કોની હશે આવો પ્રશ્ન છે એ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો છે ઓકે રાઈટ અને પરિણામે રાઈટ ઘણી વખતે જવાબ એ જવાબ બી જવાબ સી જુદા જુદા જવાબ આવે છે તો અહીંયા એક મારું આપને ખાસ સૂચન છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો રાઈટ કે જે પદાર્થો પાણીમાં સુદ્રાવ્ય છે ધોઝ સબસ્ટન્સીસ વિચ આર ફેરલી સોલ્યુબલ ઇન વોટર દેર સોલ્યુબિલિટી કેન નેવર બી કમ્પ્લેન બીકોઝ દેર સોલ્યુબિલિટી કોન્સ્ટન્ટ આર ઓલવેઝ ઇન્ફાઇનાઇટ અનંત હોય એટલે ઘણી વખતે આવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે ગ્લુકોઝ આન યુરિયા પૈકી સૌથી વધુ દ્રાવ્યતા કોની છે તો કે તમે જે બધા પદાર્થો લખેલા છે એ બધા પદાર્થો તો બરાબર છે પાણીની અંદર અનંત દ્રાવ્યતાવાળા છે એટલે કોઈ દિવસ આવી સરખામણી થઈ શકે નહીં રાઈટ ઓકે સરખામણી એવી હોવી જોઈએ કે પદાર્થમાંથી પદાર્થમાંથી સીધે સીધો ભેદ પડતો હોય એટલે આ જે ક્વેશન છે બિલકુલ વાહિયાત છે આવો ક્વેશ્ચન ના હોય ઓકે એટલે એક વસ્તુ અહીંયા પૂરી થઈ ગઈ જે પદાર્થો પાણીની સાથે પ્રબળ બંધ બનાવી શકે રાઇટ દે આર ફેરલી સોલ્યુબલ ઇન વોટર ઓકે અને એમની સરખામણી જલી દ્રાવણમાં થઈ શકે નહીં એના પછીનો આપણી પાસે બીજો જે પદાર્થ છે રાઈટ ઓકે ધારો કે પ્રબળ એચ બનાવતા નથી પ્રબળ એચ બંધાવતા નથી તો આપણી પાસે જે એ દ્વિધ્રુવ દ્વિધ્રુવ રાઈટ ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શનની અંદર કોણ આવે તો કે તમને ખબર છે હાઇડ્રોજન ક્લોરાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડની અંદર સીએલ નેગેટિવ છે હાઇડ્રોજન પાર્શિયલી પોઝિટિવ છે રાઈટ તો કીપ ઇન માઇન્ડ વેન એચ સીએલ ડીઝોલ્વ ઇન વોટર ઇટ ડઝ નોટ ફોર્મ ઇન્ટર મોલેક્યુલર એચ બોન્ડ તો એની દ્રવ્યતા છે એચ બંધના આધારે નથી એની દ્રવ્યતા થશે ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શનના આધારે એટલે કે પાણીનો અણુ જે છે રાઈટ ઓકે એમાં ઓક્સિજન છે એ નેગેટિવલી છે અને હાઇડ્રોજન ક્લોરાઈડવાનું છે એમાં હાઇડ્રોજન પોઝિટિવલી ચાર્જ છે મતલબ આ જે છે એને આવી રીતે આકર્ષે ઓકે અને પરિણામે રાઇટ એચસીએલ જે પાણીની અંદર દ્રાવ્ય થશે એટલે એક બાબત આપણી પાસે આવે છે કે જે ધ્રુવીય સંયોજનની મતલબ બે રીતે આવશે આઈધર દે ફોમ સ્ટ્રોંગ ઇન્ટર મોલિક્યુલર એચ બોન્ડ વિથ વોટર ઓર અધર સોલ્વન્ટ ઓર મે ગો સ્ટ્રોંગ ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન તો ધ્રુવીય પદાર્થ એ ધ્રુવીની અંદર દ્રાવ્ય થશે મતલબ અહીંથી ધ્રુવીય સંયોજનોને દ્રાવ્ય થવા માટેનો એક સંબંધ સામાન્ય પ્રાયોગિક રીતે પ્રસ્થાપિત કરેલો છે એ અહીંયા અમે લખેલો છે લાઈક ડિઝોલ્સ લાઈક લાઈક ડિઝોલ્સ લાઈકનો સીધે સીધો મતલબ થાય સરખો સરખામાં દ્રાવ્ય છે સરખો સરખામાં દ્રાવ્ય છે એનો મતલબ શું થાય રાઈટ સરખો સરખામાં દ્રાવ્ય છે એટલે સરખા સ્વભાવવાળા બે પદાર્થો એકબીજામાં દ્રાવ્ય છે ઓકે રાઈટ અચ્છા હવે સમજો કે અધ્રુવીય પદાર્થની વાત કરીએ તો અધ્રુવીય પદાર્થની અંદર આપણી પાસે ખાસ કરીને છે નેપથેલિન નેપ્થેલિન ઇઝ એ નોન પોલર સોલિડ સોલ્યુટ ઓકે તો આ ને જો તમે પાણીની અંદર નાખશો તો આપને ખબર છે પાણીની અંદર દ્રાવ્ય થતો નથી ઓકે એવી રીતે એન્થ્રેસિન છે એને પાણીમાં નાખશો તો પણ દ્રાવ્ય કેટલા બધા પદાર્થો એવા છે કે જે પાણીની અંદર દ્રાવ્ય થતા નથી તો નેપ્થેલિન જે એ સામાન દ્રાવ્ય થશે તો કે આ જે જે એ અધ્રુવીય છે અધ્રુવીય દ્રાવ્ય છે તો એના માટેનો દ્રાવક પણ એવા સ્વભાવનો હોવો જોઈએ ઓકે રાઈટ તો એ સામા દ્રાવ્ય થશે તો કે ખાસ કરીને બેન્જીન બેન્જીન ઇઝ એ નોન પોલર સોલ્વન્ટ એન્ડ સો નેપ્થેલિન વિલ ડિઝોલ્વ ઇન બેન્જિન મતલબ અધ્રુવીય અધ્રુવીય બંનેનો નેચર સ્વભાવ સરખો અને પરિણામે તેમની વચ્ચે આકર્ષક આંતરક્રિયા થાય છે અને આકર્ષક આંતરક્રિયા થવાને કારણે નેપ્થેલિન છે એ બેન્ઝિનની અંદર ડિઝોલ્વ થાય છે મતલબ અહીંયા સોલ્યુબિલિટીની વાત ભલે સહેલી રહે રાઈટ પરંતુ એક બાબત તો બહુ સ્પષ્ટ છે કે આ મુદ્દા ઉપરથી આપણે શું તારણ કાઢી શકશું તો પહેલો મુદ્દો એવો આવશે રાઈટ કે દાખલા ધારો કે તમે એનએસીએલ લીધું રાઈટ ઓકે તો એનએસિયલ છે અથવા તો ધારો કે તમે લીધેલું છે રાઈટ ઓકે એક આપણી પાસે દ્રાવ્યની આ પ્રણાલી છે એની સામે બીજું આપણી પાસે દાખલા તરીકે ધારો કે નેપથેલિન છે રાઈટ ઓકે તો નેપ્થેલિન છે એન્થ્રાસિન છે રાઈટ ઓકે આ બધા દ્રાવ્ય પદાર્થો છે એ કેવા છે તો કે અદ્રુવીય રાઈટ હવે શું થશે તો કે આ બધા સંયોજનો છે દેખી લો રાઈટ એ એચ આવશે રાઈટ તો એચ ટુ અંદર દ્રાવ્ય થાય છે એનએસીએલ એન એચ સીએલ આર સોલ્યુબલ ઇન વોટર પરંતુ એની કમ્પેરની અંદર તમે નેથેલિન કે એન્થ્રસીન લેશો તો પાણીની અંદર જે છે એ કેવો રહે છે તો કે અદ્રાવ્ય મતલબ આવું સીધું સીધું કારણ પૂછશે અરે નેપથેલિન પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે એનએસીએલ કે એચસીએલ પાણીમાં દ્રાવ્ય છે બે માર્ક્સનું કારણ પૂછે કારણ આપી સમજાવો તો જ્યારે બે માસનું કારણ પૂછે ત્યારે હંમેશા તમારે બે મુદ્દા અલગ લખવા પડશે જ બરાબર જીએસસીબીની એક્ઝામની અંદર તો અહીંથી વર્ણનના મુદ્દા એટલા જ આવશે રાઈટ કે એચ સીએલ ધ્રુવીય દ્રાવ્ય છે અને એચટુઓ ધ્રુવીય દ્રાવક છે પરિણામે એચસીએલ અને એચટુઓ બંનેનો સ્વભાવ સરખો છે પરિણામે એચસીએલ અને ના અણુઓ વચ્ચે આકર્ષક આંતરક્રિયા આકર્ષક આંતરક્રિયા એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અહીં ક્યાં તો એચ બોન્ડ બને છે અથવા તો રેડ ડાયપોલ ડાયપોલ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન થાય છે અને પરિણામે એચસીએલ ઓર એન એસીએલ સોલ્યુબલ ઓકે નેપથેલિન છે એ અધ્રુવીય છે અને પાણી ધ્રુવીય છે પરિણામે તેનો સ્વભાવ છે બિન તો નેપ્થેલિન અને પાણીના અણુઓ છે આકર્ષક આંતરક્રિયા થશે નહીં અને પરિણામે નેપ્થેલિન છે પાણીમાં દ્રાવ્ય થશે નહીં ઓકે હવે એની કમ્પેરની અંદર તમને અહીંયા બીજું એક આપેલું છે રાઈટ ઓકે દાખલા તરીકે હું કહી દીધું છે કે બેન્ઝિન દ્રાવક તો ના ગોઠવી લેપાન તો કે આ પ્રણાલી જે એનએસીએલ અને એચસીએલ રાઈટ ઓકે એ શું થશે તો કે રાઈટ બેન્ઝિનની અંદર અદ્રાવ્ય રહેશે રાઈટ એની કમ્પેરીની અંદર આ જે પ્રણાલી છે રાઈટ ઓકે એ શું થશે તો કે બેન્જીની અંદર દ્રાવ્ય થશે મતલબ આવા રાઈટ અનેક સવાલો ઊભા કરી શકશે તમને રાઈટ અને સૌથી સહેલો પ્રશ્ન પણ એ પૂછશે કે પાણીમાંથી નીચેનામાંથી કયો પદાર્થ અથવા દ્રાવ્ય પદાર્થ અદ્રાવ્ય રહે છે અથવા તો કયો પદાર્થ દ્રાવ્ય થશે રાઈટ મતલબ લાઈક ડિઝોલ્સ લાઈક ઇઝ એ ફેરલી આઈડેન્ટિફાઈડ ધ સિસ્ટમ સૈદ્ધાંતિક નથી પ્રાયોગ રીતે મેળવેલી ક્રિયાઓ છે ઓકે હવે આ લીધા પછી આપણી પાસે દ્રાવણો અંદરની રાઈટ બીજી એક માહિતી મારે તમને બતાવવાની છે એ થોડુંક ધ્યાનમાં રાખી લો રાઈટ એન્ડ ધેટ ઇઝ રાઈટ કમ્પોઝિશન રાઈટ ઓકે કમ્પોઝિશન ઓફ ધ સોલ્યુશન કમ્પોઝિશન ઓફ ધ સોલ્યુશન શું આવે છે તો હવે ખાસ એ ધ્યાનમાં રાખી લો એક વસ્તુ જે છે રાઈટ ઓકે એ લઈશું દ્રાવણ રાઇટ દ્રાવણની અંદર ખાસ કરીને રાઈટ કેવા કેવા ઘટકો દ્રાવણમાં ગયા પછી રહેતા હોય છે તો આ સવાલ આપને વારંવાર પૂછે છે ઓકે તો હવે એ ચર્ચા કરીશું તો પહેલો મુદ્દો ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો આખા લેસનનો જે સાર છે એ તમને અહીંયા આપી દઉં છું એમાંના રાઇટ ઓકે ત્રણ પ્રકારના દ્રાવ્ય પદાર્થો હશે જે આગળ આપણે સંખ્યાત્મક ગુણધર્મોની અંદર ખૂબ જ જરૂર પડે છે એમાંથી એક જે છે એ રાઈટ ઓકે આવે છે બિન આયનિક આયનિક દ્રાવ્ય પદાર્થો આયનિક દ્રાવ્ય પદાર્થો રાઈટ દાખલા તરીકે ગ્લુકોઝ રાઈટ તો હવે એમ થશે કે આ લેવાની શું જરૂર પડી તો કેટલી વખતે બહુ સાદો સવાલ પૂછેલો છે અને એ વખતે વિદ્યાર્થીઓ ભૂલ કરેલા છે રાઈટ કે ગ્લુકોઝના જલીય દ્રાવણમાં નીચેનામાંથી કોના અણુઓ હશે ગ્લુકોઝના અણુઓ સાચું પાણીના અણુઓ સાચું ગ્લુકોઝના આયનો ખોટું ગ્લુકોઝ બી નાનીક છે માટે હંમેશા દેખી લો આણવીય દ્રાવણ જ હશે રાઈટ ઓકે એવી રીતે દાખલા તરીકે ધારો કે તમને હજુ ખાંડ આપેલી છે કે ગમે તે આપે કાર્બોહાઈડ્રેટ પદાર્થ આપેલો છે યુરિયા આપેલો છે તો આવા જે પદાર્થો છે દે રિમેન ઇન ફોર્મ ઓફ ધ મોલેક્યુલ આફ્ટર ગોઈંગ ટુ ધ સોલ્યુશન મતલબ એક છેલ્લો આવું આવવું છે કે દ્રાવણમાં ગયા પછી તેમને અણુઓની સ્થિતિ કઈ છે

રાઈટ ઓકે આ ધ્યાનમાં રાખી લો દે આર ઇન ફોર્મ ઓફ આયોન્સ હવે તમને સવાલ એ પૂછે કે એનએ સીએલના દ્રાવણમાં કઈ પરિસ્થિતિ હશે તો કે એનએસિએલના દ્રાવણની અંદર એને પોઝિટિવ અને સીએલ નેગેટિવ આયોનો છૂટા પડી ગયેલા છે એટલે એમાં તેના દ્રાવ્યના અણુઓ નથી રાઈટ ઓકે એને બદલે તમે કહી શકશો કે એને પોઝિટિવ અને સીએલ નેગેટિવ છે અને પરિણામે કણ સંખ્યા બદલાતી હોવાથી આગળ આપણે જોઈશું કરણ સંખ્યા પર આધારિત ગુણધર્મો હંમેશા બદલાઈ જશે મતલબ અહીંયા આખા ચેપ્ટરનો હું પાયો નાખું છું કે જો બિન આયનિક હશે તો જેટલા અણુઓ તમે ઉમેર્યા છે એટલા જ રહેશે અને અણુસ્વરૂપે જ રહેશે પણ જો આયનિક હશે તો તેનું વિયોજન થશે આયનો છૂટા પડશે કણ સંખ્યા બદલાશે ત્રાવણનું સંગઠન બદલાઈ જશે ઓકે અને ત્રીજું આવે છે ત્રીજું આવે છે સુયોજન પામતા પદાર્થો કેટલાક દ્રાવ્ય પદાર્થોને રાઇટ બિનજલીય દ્રાવકો બેન્જિન ટોલ્યુન છે ઉમેરવામાં આવે ત્યારે રાઈટ તેમના બે કે વધારે અણુઓ જોડાય રાઈટ ઓકે અને અણુ તરીકે રાઈટ મુખ્યત્વે અણુ તરીકે ઉદ્ભવે છે તો અહીંયા શું થાય છે તો કે અણુઓનું જોડાણ થાય છે અહીંયા શું થાય છે તો કે અણુઓ તૂટી અને આયનોમાં ફેરવાય છે તો અહીંયા દેખી લો આયનો બનતા નથી પરંતુ એસોસિએટેડ મોલેક્યુલ બને છે રાઈટ તો અહીંયા જે છે કણ સંખ્યા ઘટશે અને કણ સંખ્યા ઘટશે પરિણામે તેના સંખ્યાત્મક ગુણધર્મો જે એ ઘટશે મતલબ આગળનો જે આપણો ટોપિક હતો મેં ઓલરેડી કહી દીધો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો પહેલો જ પ્રશ્ન તમારે પૂછવાનો કે બિન આયનિક છે તો દ્રાવણમાં પછી પણ સંખ્યા 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 યથાવત રહેશે આયનિક છે તો તો આયનો થશે થશે અને ગુણધર્મો જશે સુયોજન ઓકે ઘટશે અચ્છા કેવી રીતના તો કે આપને ખબર છે આગળ તો હું લઈશ શ કે કાર્બોક્સિલિક એસિડ છે આલ્કોહોલ છે આર ઓ એચ એર છે આવા સંયોજનો છે એ બિનજલીય દ્રાવકની અંદર રાઈટ ઓકે ખાસ કરીને સુયોજન પામતા હોવાથી તેમના અણુઓ છે એ રાઈટ આ રીતે દ્વિ અણુ તરીકે વર્તે છે અથવા તો આર ઓ કે એ આર ઓ રાઈટ ડાયમરાઈઝેશન ઇટ ઇઝ નોટ નેસેસરી કે ઓલવેઝ ડાયમરાઈઝેશન ટેક્સ પ્લેસ ટેટ્રામરાઇઝેશન થાય ટ્રાયમરાઈઝેશન થાય અને અલ્ટિમેટલી પોલિમરાઇઝેશન થાય પણ અહીંયા મેં ડાયમરાઈઝેશનનો મુદ્દો લીધેલો છે તો દિસ ઇઝ ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ કીપ ઇન માઇન્ડ ધીસ ઇઝ ધ એન્ટાયર કોન્સેપ્ટ ઓફ ધ સોલ્યુશન રાઇટ ત્રણ વસ્તુ તમે દરેક વખતે ધ્યાનમાં રાખશો તો આગળના જે પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે એ ક્યારેય ભૂલ પડશે નહીં હવે સૌથી બકવાસ અને સાવસેલો ક્વેશ્ચન કેવો પૂછે છે રાઇટ એ ધ્યાન રાખી લો પહેલું તો તમને પૂછે કે એન એચ થ્રી છે એન એચ થ્રીના જલીય દ્રાવણમાં એન એચ થ્રીના જલી દ્રાવણમાં મુખ્યત્વે મુખ્યત્વે કયા ઘટકો હશે ફાઇન્ડ ધ કમ્પોનન્ટ્સ ઇન એક્વિય સોલ્યુશન ઓફ એમોનિયા તો હવે સવાલ એ આવે છે કે અરે એમોનિયા છે એ તમારે ક્યાં મૂકવાનો છે ઓકે તો પહેલો મુદ્દો આવે છે પોઝિટિવ બનાવશે અને પ્લસ ઓ નેગેટિવ અને સંતુલન સ્થપાયેલું હશે તો ઘણી વખત એવું થાય કે દ્રાવણોના અભ્યાસની અંદર આવું પણ પૂછાતું હોય ગમે તે પૂછાય શકે રાઈટ કોમ્પિટેટીવ એક્ઝામ્સ હેવ નો એની લિમિટ વિદિન ધ ફ્રેમવર્ક ઓફ ધ ટેક્સ્ટ બુક દે મે આસ એનિકવેશન તો હવે એમોનિયાના દ્રાવણમાં આયનિક સંતુલન સ્થપાયેલું હોય તો તેના જલિ દ્રાવણમાં કોણ હશે તો કે એમોનિયાના અણુ હશે પાણીના અણુઓ હશે ઓકે હવે એ સિવાય તમને ખબર નથી ઓકે તો એમોનિયાના ગંધી ઉત્પન્ન થયેલા એમોનિયમ આયનો પણ હશે ઓકે પછી રાઈટ ઓ આયનો પણ હશે તદ ઉપરાંત જો તમને પૂછે તો જલી દ્રાવણની અંદર ધ્યાનમાં રાખી લો રાઇટ પાણીના સો આયનિકનથી ઉત્પન્ન થયેલા એચ થ્રીઓ પોઝિટિવ પણ હોય એટલે આવો સાવ ક્વેશન પૂછેલો હોય છે ઇન એક્વિય સોલ્યુશન ઓફ એમોનિયા વિચ ઓફ ધન્સ્ટિટ્યુઅન્ટ ઇઝ પ્રેઝન્ટ એબસન્ટ આવી રીતના સવાલ પૂછે તો અહીંયા મારે આ લેવા માટેનું માત્ર કારણ કે બિનાયનિક હોય તો તેમનું સોલ્યુશન આયનિક જ હોય બરાબર સોરી આણવીય હોય અને બી આયનિક પદાર્થ હોય તો આયન સ્વરૂપે હોય સુયોજિત પામતા પદાર્થો હોય તો રાઈટ આ એક પ્રાથમિક પ્રકારનો છે દ્રાવણો સમજવા માટે આ ખૂબ જ અગત્યનું છે ઓકે હવે એ લીધા પછી આપણી પાસે રાઈટ બીજો અગત્યનો જે સવાલ જોવાનો છે રાઈટ એ ચેક કરીએ અને એ આવે છે ખાસ કરીને દ્રાવણોનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો દ્રાવણોનું વર્ગીકરણ રાઈટ ઓકે એ પણ રાઈટ બે રીતે દ્રાવણોનું વર્ગીકરણ રાઈટ બે રીતે કરવામાં આવે છે રાઇટ ટેક્સ્ટબુકની અંદર ભલે એક રીતે આપેલું હોય કારણ કે આપણો દરેક વખતે પ્રયત્ન એ રહેશે કે પહેલી પ્રાધાન્ય તો આપણે ટેક્સ્ટબુકને જ આપીશું સંપૂર્ણપણે એની સાથે સાથે થોડુંક અપલિફ્ટ કરી અને જે ડબલ ઇ કે નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના પણ સવાલો કેવા ઉદભવતા હોય છે એની ચર્ચા કરીશું તો દ્રાવણોનું વર્ગીકરણ છે એ ખાસ કરીને બે રીતે કરવામાં આવે છે રાઈટ ઓકે એમાંનું એક જે રીત છે રાઈટ એ દ્રાવણની ભૌતિક અવસ્થાના આધારે રાઈટ ઓકે દ્રાવણોની ભૌતિક અવસ્થાના આધારે મતલબ ફિઝિકલ સ્ટેટ ઓફ ધી સોલ્યુશન ઓકે તો એમાં કઈ આવશે તો કે એક આવશે ઘન દ્રાવણ બીજું આવશે પ્રવાહી દ્રાવણ અને ત્રીજું આવશે વાયુ દ્રાવણ ઓકે જે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે પછી ઘનની અંદર પણ આ રીતે રાઈટ દ્રાવ્યના આધારે ત્રણ પ્રકાર આવશે એવી રીતે અહીંયા પણ ત્રણ આવશે રાઈટ ઓકે તો આ રીતે પહેલું આવશે અને ધ્યાનમાં રાખવાનું આવો પણ એમસીક્યુ પૂછેલો છે રાઈટ ઓકે કે ભૌતિક અવસ્થાના આધારે કુલ કેટલા પ્રકારના દ્રાવણો શક્ય છે તો કે નવ પ્રકારના ઓકે હવે એ એ લીધા પછી રાઈટ રાઈટ ઓકે એની જે આવે છે ઓગળવાની ક્ષમતાના આધારે ઓગળવાની રાઈટ ક્ષમતાના આધારે વર્ગીકરણ અહીંયા તમને થોડુંક સતપાજ થશે કે ઓગળવાની ક્ષમતાના આધારે કેવી રીતનું હોય તો અહીંયા પણ જે છે એ ખાસ ધ્યાન રાખી લો ત્રણ ભાગ પડશે એક જે આવે છે એ આવશે સંતૃપ્ત દ્રાવણ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓકે પછી બીજું જે આવશે એ આવશે અસંતૃપ્ત દ્રાવણ અનસેચ્યુરેટેડ સોલ્યુશન અને થર્ડ જે આવશે એ સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન સુપર મતલબ ઉચ્ચ અથવા તો હાયર રાઇટ અથવા તો અતિ ઉચ્ચ સંતૃપ્તતા અથવા તો ઉચ્ચ સંતૃપ્ત દ્રાવણ મતલબ ઓન ધ બેઝિસ ઓફ ધ રાઇટ એફિશિયન્સી ઓફ ધ ડિઝોલ્વિંગ સફ્ટન્સ રાઈટ ધ કેન બી ક્લાસિફાઈડ એઝ રાઇટ સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ એન્ડ સુપર સેચ્યુરેટેડ મતલબ આ જે દ્રાવણ છે રાઈટ ઓકે એનું વર્ગીકરણ એક ભૌતિક અવસ્થાના આધારે અને બીજું ઓગળવાની ક્ષમતાના આધારે તો પહેલાં આ ઝડપથી ચર્ચા કરી લઈએ રાઈટ ઓકે તો કે સંતૃપ્ત દ્રાવણ કયું આવશે તો એ ધ્યાનમાં રાખી લો ઓગળવાની ક્ષમતાના આધારે સંતૃપ્ત દ્રાવણ રાઈટ ઓકે જે દ્રાવણ રાઈટ ઓકે પોતાનામાં આપેલા તાપમાને મહત્તમ શક્ય જથ્થો દ્રાવ્યનો મહત્તમ શક્ય જથ્થો ઓગાળેલો હોય રાઈટ ઓકે ઓગાળેલો હોય દ્રાવણ સંતૃપ્ત છે ધ સોલ્યુશન મેક્સિમમ પોસિબલ એમાઉન્ટ ઓફ ધ સોલ્યુટ એટ એ ગીવન ટેમ્પરેચર ઇઝ નોન એઝ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓકે હવે સેચ્યુરેટેડ દ્રાવણો છે તો એની બીજી લાક્ષણિકતા કઈ તો કે આવા પદાર્થની અંદર જો વધારે પદાર્થ ઉમેરવામાં આવે તો આવા પદાર્થો જે એ વધારે પદાર્થને પોતાનામાં ઓગાળી શકતો નથી અથવા તો દ્રાવ્ય કરી શકતો નથી રાઈટ યસ ઇટ ફર્ધર ડિઝોલ્યુશન ઓફ ધ સોલ્યુટ એને સેચ્યુરેટેડ સોલ્યુશન રેટ ઇઝ નોટ પોસિબલ મેક્સિમમ કેપેસિટી આવી ગઈ છે તો હવે અહીંયા તમારી એક બાઉન્ડ્રી પકડી લો કે જો તેની લિમિટ સુધી પદાર્થ ઓગળેલો હોય તો સંતૃપ્ત હવે અસંતૃપ્ત છે કે એનાથી ઊંધું જશે રાઈટ ઓકે અસંતૃપ્ત દ્રાવણ છે તો કે ઊંધું તો કે સત્ય મહત્તમ જથ્થો હોય તેના કરતાં મહત્તમ મર્યાદા કરતાં ઓછો જથ્થો દ્રાવ્ય થયેલો હોય બસ એક શબ્દ લો જથ્થા કરતાં ઓછો ઓગળેલો હોય રાઈટ તો તેને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય અને આવા અસંતૃપ્ત દ્રાવણની અંદર રાઈટ એનાથી ઊંધો આવશે વધારે પદાર્થ વધારે પદાર્થને ઓગળે છે અથવા તો વધારે પદાર્થ દ્રાવ્ય થાય છે મતલબ ધેર આર ટુ કેટેગરીઝ ઓફ ધ સોલ્યુશન બેઝડ ઓન કમ્પોઝિશન સેચ્યુરેટેડ એન્ડ અનસેચ્યુરેટેડ ઓકે હવે આ આપણા પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ આપને ખબર છે કે જ્યારે આપણે ચા બનાવતા હોય ત્યારે શરૂઆતની અંદર ખાંડ નાખી દીધી હોય અને પાણી ઠંડુ હોય તો એ વખતે બધી ખાંડ ઓગળી જતી નથી થોડીક ખાંડ પડેલી જોઈએ પછી આપણે એને ગરમ કરીએ છીએ અને ખાંડ ઓગળી જાય છે પણ શરૂઆતની અંદર જે બનેલું હતું એ સંતૃપ્ત દ્રાવણ હતું ઓકે રાઈટ પછી પાણીની અંદર એક વાટકો પાણી લીધેલું એને મીઠાની ચપી ચપટી જેટલું નાખીએ તો મીઠું ફટકડતું ઓગળી જાય છે હજુ એમાં પણ મીઠું નાખ્યું તો મીઠું ઓગળી જાય છે મતલબ ઇટ હેઝ ધ કેપેસિટી ટુ ડિઝોલ્વ ધ સફ્ટન્સ મોર તો એને કહીશું આપણે રાઇટ અસંતૃપ્ત દ્રાવણ હવે સવાલ એ જ આવે છે કે અસંતૃપ્ત દ્રાવણ અને સંતૃપ્ત દ્રાવણને અહીંયા માટે છે રાઈટ તો ઇમ્પોર્ટન્ટ સંતૃપ્ત દ્રાવણ છે રાઈટ ખાસ કરીને ધ્યાનમાં રાખી લો અગિયાર ધોરણની અંદર આનીક સંતુલની અંદર તમે જોઈ લો તો કે સંતૃપ્ત દ્રાવણની અંદર ખાસ કરીને તમે રાઈટ એનો કેસ પી ગણી શકશો સોલ્યુબિલિટી પ્રોડક્ટ કેન બી કેલ્ક્યુલેટેડ રાઈટ ફ્રોમ ધ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓકે તો અસંતૃપ્ત દ્રાવણની અંદર શું શોધી શકાય તો કે અસંતૃપ્ત દ્રાવણની અંદર તમે ક્યુ સી અને આયનિક સોલ્યુશન હોવાને કારણે આપણે એને એક નામ આપેલું છે આઈપી રાઈટ તો જો અસંતૃપ્ત સોલ્યુશન હોય તો તેના ઉપરથી આપણે આઈપી શોધી શકશું ક્યારેય કે એસપી મળશે નહીં સંતૃપ્ત દ્રાવણ હશે તો તમને કે એસપી મળશે કે એસપી મળે તો ધ્યાનમાં રાખી લો એ વખતે આઈપી અને કે એસપી બંને સરખા હોય રાઈટ ઓકે તો આ લેવા માટેનો મારો ઈરાદો એ જ હતો કે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ સંયોજનો જે એની ઉપયોગિતા શું તો કે એના ઉપરથી આઈપી અને કે એસપીની ગણતરી થતી હોય ઓકે એ લીધા પછી આપણી પાસે ત્રીજું જે છે એ સુપર સેચ્યુરેટેડ રાઈટ ઓકે મતલબ ઉચ્ચ સંતૃપ્ત દ્રાવણ ઉચ્ચ સંતૃપ્ત દ્રાવણ રાઈટ ઓકે તો ઉચ્ચ સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય તો કે એની મહત્તમ ક્ષમતા પૂરી થઈ ગયા પછી પણ જો તમે દ્રાવણને કોઈ હળી કરી એટલે કે સરિયા વડે ઓગાળો અથવા ગરમ કરો કે કોઈને કોઈ બાહ્ય એજન્સીની મદદથી વધારે પદાર્થ મતલબ અહીંયા એવું લખવું જો ધ્યાન રાખી લો જો તેની ક્ષમતા કરતા વધારે પદાર્થ ઓગાડેલ હોય વધારે પદાર્થ દ્રાવ્ય થયેલો હોય તો તેને સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન કહેવાય ધ સોલ્યુશન

વિદ્યાર્થી મિત્રો આ જે જે છે ટેક્સ્ટબુકની અંદર કોઠો આપેલો છે રાઈટ ઓકે તો એવું જરૂરી નથી કે ના જ ઉદાહરણો તમને પૂછે રાઈટ ઓકે ક્યારે એવું માનીને લેશો રાઈટ કે બોર્ડની એક્ઝામની અંદર બેઠે બેઠું ટેક્સ્ટ બુકમાંથી પૂછાવવું જોઈએ એવું કોઈ જરૂરી નથી તમને ગમે ત્યાંથી પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઇફની અંદર પણ પૂછી શકે ઉદાહરણ પણ બદલી શકે પણ જ્યારે ઉદાહરણ બદલે ત્યારે આ ઉદાહરણો છે એ ખૂબ જ પ્રચલિત હોય અથવા તો લોઅર ક્લાસીસની અંદર તમે ભણેલા હોય રાઇટ ઓકે એ પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો તો બીજા પ્રકારના વર્ગીકરણની અંદર જે પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ એમસીક્યુમાં અથવા તો બે માર્ગના પ પ્રશ્ન માટે પણ આ મહત્વનું છે હવે ભૌતિક અવસ્થાઓના આધારે આપણે ચર્ચા કરેલી હતી કે કેવી રીતે નવ ભાગ પડે છે તો એમાંથી પહેલું જે છે એ ઘન અવસ્થાના આધારે મુખ્યત્વે ત્રણ છે ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ હવે ઘન દ્રાવણની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું છે જ્યારે દ્રાવક તરીકે ઘન પદાર્થ લીધેલો હોય તો તેમાંથી પરિણામતા દ્રાવણો ઘન દ્રાવણો કહેવાય મતલબ ફિઝિકલ સ્ટેટ ઓફ ધ રિઝલ્ટિંગ સોલ્યુશન ડિપેન્ડ અપોન ધ ફિઝિકલ સ્ટેટ ઓફ સોલ્વન્ટ બીકોઝ ધ સોલ્વન્ટ ઇઝ ઇન લાર્જેસ્ટ પ્રપોર્શન ઓકે એટલે દ્રાવક જે અવસ્થામાં હોય તે જ અવસ્થા દ્રાવણની પરિણામ છે ઓકે હવે એમાંથી એક આવે છે જો દ્રાવક ઘન હોય અને દ્રાવ્ય પણ ઘન હોય એટલે કે ઘન પદાર્થનું ઘનમાં દ્રાવણ તો એમાં પર્ટીક્યુલરલી ઇલેસ્ટ્રેશન આવે છે મિશ્ર ધાતુઓ હવે મિશ્ર ધાતુઓ દાખલે કે હું તમને એક કે બે બતાવું એનો મતલબ એવો નથી કે એની એ જ પૂછે ગમે ત્યાંથી ગમે ત્યાંથી મિશ્ર ધાતુઓ આવે દાખલા તરીકે ધારો કે હું તમને કોપરની ધાતુ બતાવું છું તો એ તમને એલ્યુમિનિયમની ધાતુ પણ એટલે અહીંયા મેં તમને કોન્સેપ્ટ આપેલો છે ઓકે એમાંથી એક જે આવે છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખી લો બ્રાસ રાઈટ ઇટ ઇઝ એન એલોય ઓફ કોપર કોપરની એલોય છે ઓકે રાઈટ પછી એવી રીતે આવે છે પિત્તળ રાઈટ ઓકે પિત્તળ જે છે એ પણ ખાસ કરીને રાઈટ મિશ્ર ધાતુઓ હવે આ સિવાયની અન્ય કેટલી બધી મિશ્ર ધાતુઓ તમને આપે રાઈટ ઓકે ફોર એક્ઝામ્પલ સ્ટેનલેસ સ્ટીલ તો સ્ટેનલેસ સ્ટીલ છે એ પણ મિશ્ર ધાતુઓ છે ઓકે અચ્છા હવે એ લીધા પછી બીજું એક પણ એ પ્રકાર આવે છે એ આંતરાલીય સંયોજનો ખાસ કરીને ધ્યાનમાં રાખી લો ધારો કે તમે લીધેલું છે એફી એ થ્રી અને સી રાઈટ ઓકે તો લોખંડની સ્ફટિક જાળી રચનાની અંદર કાર્બન પરમાણુઓ યથા યોગ્ય સ્થાને ગોઠવાયેલા છે અને રાઈટ આવી રીતે ઘન દ્રાવણ બનાવે છે ઓકે રાઇટ એવી રીતે તમે લેવા જશો તો દાખલા તરીકે મેંગેનીઝ એમ એન થ્રી એમ એન ફોર સી થ્રી આવી રીતે જુદા જુદા પ્રમાણુ હોય વેનેડિયમ કાર્બાઇડ આ બધા સંયોજનો છે એ ઘન દ્રાવણોના ઉદાહરણ છે એક આજે માત્ર આટલું જ યાદ ના રાખી લો રાઈટ આ સંક્રાંતિ ધાતુમાંથી આવશે એટલે ઉદાહરણ તો ગમે ત્યાંથી ગમે ત્યાંથી પૂછી શકશે નીચેનામાંથી અથવા તો એવું પૂછશે કે આંતરાલી કાર્બાઇડ એફી નહીં લાક્ષણિકતા કહી તો કે દ્રાવક ઘન છે અને દ્રાવ્ય પણ ઘન છે સાચું ઓકે હવે સવાલ એ આવે છે કે આમાં દ્રાવક કોણ છે તો કે સંક્રાંતિ ધાતુ છે એ ધ્યાનમાં રાખી લો ખાસ કરીને દ્રાવક છે અને એમાં આંતરાલય છિદ્રમાં ગોઠવાયેલું કાર્બન કે અન્ય પરમાણુ છે રાઈટ ઓકે એ દ્રાવ્ય છે મતલબ આવી રીતે પણ ભાગ વેનેડિયમ વેનેડિયમ અંદર ઇઝ અને કાર્બન ઇઝ સોલ્યુટ મતલબ આવી રીતે રાઈટ તમને ભેદ પાડી શકે ઓકે મતલબ આ જે થયું એ રાઈટ પછી બીજું ઉદાહરણ છે જેમાં દ્રાવક ઘન હોય અને દ્રાવ્ય પ્રવાહી હોય ઓકે તો એમાં ખાસ કરીને સ્ફટિક જળી હવે સ્ફટિક કોણ આવે છે તો કે પર્ટીક્યુલરલી એમાં ધ્યાન રાખી લો એક તો કે આવે છે સીયુએસ ફોર ફાઈ એચ ટુ ઓ કોપર સલ્ફેટ તો ઘન કોપર સલ્ફેટની જાળી રચનાની અંદર પાણી અથવા બેજના અણુઓ આ રીતે સંગ્રહ પામેલા હોય છે એટલે આ પ્રવાહી અવસ્થામાં છે અને આ ઘન મતલબ ભેજ અવસ્થામાં છે એટલે પ્રવાહી એટલે હેતુ પ્રવાહી નહીં ભેજ સ્વરૂપનું તમારે ધ્યાનમાં પ્રમાણ ઓછું હોય એટલે ત્યાં તમને વહનશીલતા જોવા મળશે નહીં ઓકે કોપર સલ્ફેટ પેન્ડાહાઈડ્રેટ એવી રીતે તમે લેશો તો એફીએસઓ ફોર સેવન એચ ટુ ઓ ફેરસ સલ્ફેટ તો આમાં પણ એચ છે એ બે સો હોય છે તો આ જે બધા સંયોજનો છે એમાં સીયુએસઓ ફોર છે ધ્યાનમાં રાખી લો એ ખાસ કરીને દ્રાવક છે અને ફાઈ એચ છે એ ધ્યાનમાં રાખી લો દ્રાવ્ય છે તો આગળ મારો સમજાવવાનો મુદ્દો હતો કે જ્યારે વર્ગીકરણ વખતે વારંવાર બધા બોલે છે કે પાણી હંમેશા દ્રાવક જ હોય એવું અહીંયા ખોટું પડે છે તો એચ અહીંયા જે છે એ દ્રાવ્ય છે કેમ તો કે તેનું સાપેક્ષ પ્રમાણ ઓછું છે એટલે જે ઘટકનું સાપેક્ષ પ્રમાણ વધારે હોય પાણી વધારે હોય ને એવી કોઈ માન્યતા ખોટી નથી તમારે રાઈટ આ રીતે જવાનું ઓકે એ લીધા પછી બીજું આપણી પાસે આવે છે રાઈટ ઓકે વાયુમય દ્રાવણ ખનમાં બનાવેલું વાયુ દ્રાવ્યનું દ્રાવણ રાઈટ ઓકે તો એમાંથી હજી એક રહેલા છે અને એ આવે છે એમાલગમ એમાલગમની અંદર કોણ આવશે એમાલગમ મતલબ મર્ક્યુરી ઓકે ધારો કે તમે સોડિયમ છે સોડિયમને તમે મર્ક્યુરી અંદર આ રીતે ઓગાળેલું છે તો ઇટ ઇઝ નોન એઝ સોડિયમ એમાલગમ હવે અહીંયા બધાની ભૂલ થાય છે એવી રીતે તમે લેશો તો હજુ આવશે જીંક પ્લસ એચજી જિંક એમાલગમ મેગ્નેશિયમ પ્લસ એચજી મેગ્નેશિયમ એમાલ ગામ તો આ બધા એમાલ ગામની અંદર યુ વિલ નોટિસ હિયર દેટ મોસ્ટ ઓફ મર્ક્યુરી છે પ્રવાહી છે એટલે બધા એને દ્રાવક તરીકે લઈ લઈએ છે પણ ધ્યાનમાં રાખી લો અહીંયા મર્ક્યુરી જે છે એ દ્રાવક નથી એ દ્રાવ્ય છે અને સોડિયમ ધાતુની સ્ફટિક જાળી રચનામાં મરક્યુરી નાખેલું છે એન્ડ ધેરફુર રાઇટ ધાતુ જે છે એ દ્રાવક તરીકે વર્તે છે અને પ્રવાહી મરક્યુરી જે એમાં નાખેલું છે રાઈટ એ રાઈટ આવું ભેદ ધ્યાનમાં રાખી લો હવે આ સાથે સાથે લીધેલું ધ્યાનમાં રાખી લો ક્યારેય એવું નહીં બને કે બધા જ એ તો કે લોખંડ છે એફી છે રાઈટ ઓકે તો એ મર્ક્યુરી સાથે ધ્યાનમાં રાખી લો એમાંલ્ગમ બનાવતું નથી તો ક્યારેક આવી રીતો પણ પ્રશ્ન પૂછે છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર નીચેનામાંથી કઈ થતું એમાંલ્ગમ બનાવશે નહીં અથવા નીચેનામાંથી કયો બરાબર જે મિશ્રણ છે એ દ્રાવણ બનાવશે નહીં તો એફી ડઝ નોટ ડિઝોલ્વ રાઇટ ઓકે એન્ડ મેક ધ સોલ્યુશન વિથ મર્ક્યુરી એટલે એબી એ માલગમ બનશે નહીં મતલબ આ એક સારો ઓક્રેશન છે ઓકે એ લીધા પછી બીજું આપણી પાસે આવે છે રાઈટ ખાસ કરીને ખનીજોની અંદર ઓગળેલો વાયુ રાઈટ આપને સરપ્રાઈઝ થશે કે ખનીજ છે એ દાખલા તરીકે ઘન દ્રાવક છે રાઇટ ઓકે અને ઓગળેલો જે છે એ વાયુમાંય દ્રાવ્ય છે ઓકે તો ઘન દ્રાવક અને ઓગળેલો વાયુમય દ્રાવ્ય આપને ખબર છે રાઈટ કે જમીનની અંદર નાઇટ્રોજન વાયુનું શોષણ થાય છે યુરિયામાંથી વિઘટન થાય નાઇટ્રોજન વાયુ બને એ નાઇટ્રોજન વાયુ છે શોષણ પામે છે અથવા તો કેટલી બધી ખનિજો છે રાઈટ કે જેની અંદર નાના અથવા મોટા પ્રમાણની અંદર અન્ય વાયુઓ રાઇટ શોષાયેલા હોય અથવા ઓગળેલા હોય છે ઓકે એ લીધા પછી આપણી પાસે બીજા પ્રકારનું એક દ્રાવણ પ્રણાલી આવે છે રાઈટ એ દ્રાવણ પ્રણાલી રાઈટ એટલે રાઇટ પ્રવાહી દ્રાવણો ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી વધારે કયા દ્રાવણો વપરાય છે તો કે એમાંના જે દ્રાવણો છે એ પ્રવાહી દ્રાવણો સૌથી વધારે વપરાતા દ્રાવણો એટલે રાઈટ પ્રવાહી દ્રાવણો તો આમાં પણ દ્રાવક તરીકે તો પ્રવાહી જ લેવાનું છે અને પરિણામે પરિણામી દ્રાવણ ઓકે અને પર્ટિક્યુલર દેખી લો પાણીમાં મોસ્ટ ઓફ બાકીના પણ આવી શકશે તો એમાં પણ તમે જોશો તો રાઈટ દ્રાવ્ય ઘન અને પ્રવાહી તો એમાં લખેલું છે પાણીમાં ઓગાળેલા ક્ષારો દાખલા તરીકે ધારો કે એનએસીએલ છે સોડિયમ ક્લોરાઇડ એ સોડિયમ ક્લોરાઈડને તમે પાણીની અંદર નાખશો તો એનએસીએલનું પાણીમાં દ્રાવણ બનશે ઓકે પછી તમે લીધું ગ્લુકોઝ રાઇટ ગ્લુકોઝને પાણીમાં નાખશો તો ગ્લુકોઝ એ ઘન દ્રાવ્ય છે અને પાણી એ ઓકે એવી રીતે તમે દાખલા તરીકે યુરિયા લેશો તો રાઈટ આ જે બધા પદાર્થો છે પાણીમાં ઓગળે ત્યારે ખાસ કરીને દેખી લો પ્રવાહી દ્રાવણ બનાવે છે ઓકે તદ ઉપરાંત કેટલાક દ્રાવણો દાખલા કે પી ફોર એસ એટ ફોસ્ફરસ સલ્ફર વગેરેને પ્રવાહી કાર્બન ડાયસોક્સાઇડમાં ઓગાળવામાં આવે ત્યારે પણ પ્રવાહી દ્રાવણ બને છે ફોસ્ફરસનું કાર્બન ડાયસલ્ફાઈડમાં પ્રવાહી દ્રાવણ સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઈડ ઓકે એટલું જ નહીં પણ સાથે સાથે ધ્યાનમાં રાખી લો નેપથેલિનનું બેન્જિનમાં બનાવેલું દ્રાવણ તો નેપથેલિન એ ઘન દ્રવ્ય છે અને બેન્જીન છે એ પ્રવાહી દ્રાવ્ય છે મતલબ એ કોઈ વસ્તુને ક્યારેય ફિક્સ ના કરી લેતા કે બસ અહીંયા જે ઉદાહરણ આપેલું છે માત્ર અને માત્ર એ જ પૂછાશે કારણ કે પ્લાસ્ટનિકના મગજમાં અનેક જગ્યાએથી બરાબર આવી રીતે કોર્નરની માહિતી હોય છે ઓકે એ લીધા પછી બરાબર જ્યારે દ્રાવ્ય જે છે પ્રવાહી હોય તો આ પણ આપને ખબર છે કે પાણી અને આલ્કોહોલ રાઈટ ઓકે તો પાણી અને આલ્કોહોલ બંને પ્રવાહીઓ છે એકબીજામાં મિશ્રિત થઈ અને સમાંગ મિશ્રણ બનાવશે એવી જ રીતે બરાબર છે બેન્જીન અને

રાઈટ વિવિધ હાઇડ્રોકાર્બન પ્રવાહી હાઇડ્રોકાર્બન આ રીતે એટલે તમે માત્ર પાણી અને આલ્કોહોલનું ઉદાહરણ શીખેલા હોય અને પેપર સેટર છે એ આપું છે કે નીચેનામાંથી કયું કેરોસીન અથવા તો નીચેનામાંથી કયું પ્રવાહી સોરી કયું દ્રાવણ છે એ પ્રવાહી પ્રવાહી પ્રકારનું છે ઓકે પેટ્રોલ એટલે આપને એમ લાગે કે પેટ્રોલ તો શુદ્ધ ઘટક છે શુદ્ધ ઘટક નથી ઓકે એ લીધા પછી ધારો કે દ્રાવ્ય વાયુ હોય તો અહીંયા દ્રાવક તો આપણે કોન્સ્ટન્ટ રાખવાનો છે તો પર્ટિક્યુલરલી ઠંડા પીણાઓ રાઇટ સોફ્ટ ડ્રિંક્સ અચ્છા સોફ્ટ ડ્રિંક્સની અંદર તમને ખબર છે રાઈટ ખાસ કરીને સોડા વોટર તો સોડા વોટરની અંદર તમને ખબર હોવી જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ છે અંડર પ્રેશર ઇઝ ડિઝોલ ઇન વોટર એટલે આ બનશે વાયુ દ્રાવ્ય અને આ બનશે પ્રવાહી દ્રાવક અને આના પરિણામે પણ પ્રવાહી દ્રાવણ બનશે ઓકે એવી રીતે બીજું એક અગત્યનું ઉદાહરણ આપણી પાસે છે રાઈટ ઓકે ઓક્સિજન ઇન વોટર ખાસ કરીને જીવ દરિયાઈ સૃષ્ટિ લાઈફ ઓફ ધ એક્વાટિક સ્પીસીસ રાઈટ એ કોને કારણે હોય છે તો કે દરિયાઈ પાણીની અંદર અથવા તો નદીના કે તળાવના પાણીની અંદર સપાટી ઉપર ઓક્સિજન ઓગળેલો હોય રાઈટ ઓકે તો એને ઓક્સિજનનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે કે ઓક્સી વોટર પણ આપણે કહીએ છીએ રાઈટ મતલબ આવી રીતે આપણી પાસે રાઈટ ત્રણ ઘન અને ત્રણ પ્રવાહી પ્રકારના રાઈટ આવી રીતના દ્રાવણો બને છે ઓકે એ લીધા પછી આપણી પાસે ત્રીજી એક રીત આવે છે કે જેની સંખ્યા ખૂબ ઓછી છે અથવા તો રાઈટ એની ઉપયોગિતા પણ ઓછી છે અને એ જે છે એ ત્રીજો પ્રકાર આવશે રાઈટ ઓકે અને એ આવશે વાયુ દ્રાવણો રાઈટ વાયુ દ્રાવણોની અંદર રાઈટ ખાસ કરીને તમારે કયું માધ્યમ લેવાનું છે ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ ગેસિયસ સોલ્યુશન ઇઝ ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ દેખી લો

આપણે જોતા લઈશું રાઈટ તો અહીંયા દ્રાવક જે છે એ દાખલા તરીકે ઘન હોય રાઈટ ઓકે અને એની તુલનામાં દ્રાવ્ય છે એ પણ ઘન હોય બંને ઘન ઘન પ્રકારનું દ્રાવણ હોય નો ડાઉટ આવા જે ત્રાવણો છે એ ખૂબ જ ઓછા છે ખાસ કરીને એમાં એક શબ્દ આપણી પાસે આવે છે કપૂર કેમ્ફર રાઈટ ઓકે હવામાં રહેલું કપૂર રાઈટ ઓકે એ કપૂરના રજકરણો છે એ હવામાં તરતા હોય છે અને પરિણામે રાઈટ કપૂરનું હવામાં આ રીતે મિશ્રણ બનતું હોય છે ઓકે હવે એ સિવાયનું રાઈટ તો કન્સેપ્ચ્યુઅલ કેવું આવે કપૂરનું હવામાં દ્રાવણ તો કહી દીધું આપણે કેમ્પર પાર્ટિકલ્સ ઇન એર બટ એટ ધ સેમ ટાઈમ દેર આર સો મેની અધર એક્ઝામ્પલ્સ ઇન વિચ બરાબર છે રાઈટ આ રીતનું દ્રાવણ બનેલું હોય તો એમાંથી તમને કન્સેપ્ટ આપું જો ધ્યાનમાં રાખી લો ખાસ કરીને રાઈટ વોલેટાઇલ સફટન્સીસ રાઇટ વોલેટાઇલ સફટન્સીસ મતલબ બાષ્પન પામતા પદાર્થો તો એમાંનું એક સૌથી ઉદાહરણ છે રાઈટ ઇટ ઇઝ નેપથેલિન નેપ્થેલિન છે એને તમે હવામાં રાખશો તો ધીમે 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 એના કણ છૂટા પડતા જશે અને નેપ્થેલીનના ઘન કણો છે એ હવામાં ફેલાઈ જશે ઓકે નેપથેલિન લીધા પછી સૌથી આપણી પાસે અગત્યનું છે રેડ સોલિડ આયોડીન આયોડીન ઇઝ ઓલસો એ વોલેટાઇલ સફટન્સ તો આયોડિનને તમે હવામાં ખુલ્લો રાખશો તો ધીમે ધીમે આ ઘન આયોડિનના કણ છે તૂટતા જશે અને ઘન આયોડિનના કાણો છે એ વાયુની અંદર પ્રસણ પામી જશે ઓકે એ લીધા પછી હજુ વાપી પાસે કયું આવશે તો કે આવું નવું બીજું એક પદાર્થ છે એમોનિયમ ક્લોરાઇડ રાઇટ ઓકે એમોનિયમ ક્લોરાઇડ ઇઝ ઓલ્સો વોલેટાઇલ રાઈટ ઓકે સબલિમેશન થાય એનું અચ્છા હવે સબ્લિમેશન થાય બાષ્પણ થાય એટલે કે ધીમે ધીમે તેના ઘનના કાણો રાઈટ મતલબ આવી રીતે કોઈ જરૂર નથી કે ટેસ્ટબુકનું રિલેસ્ટેશન તમને પૂછે રાઈટ ઓકે તો અહીંયા કોન્સેપ્ટ કયો આવશે તો કે જે સબ્લિમેટિંગ સફ્ટન્સીસ છે રાઈટ ઓકે વોલેટાઇલને બદલે રાઈટ વોલેટાઇલ લિક્વિડ આવશે રાઈટ એને બદલે રાઈટ વોલેટાઇલ ને બદલે લખી નાખીએ સબ્લિમેટિંગ સબ્લિમેટિંગ સફ્ટન્સીસ રાઈટ ઓકે મતલબ આટલા ત્રણ પદાર્થો આવશે રાઈટ અહીંયા ધ્યાનમાં રાખી લો પર્ટીક્યુલરલી એક તમને આયોડીન પૂછે છે અને બીજું પૂછે છે કપૂર રાઈટ ઓકે અથવા તો કેમ્ફર ઓકે તો વિદ્યાર્થી મિત્રો બરાબર છે રાઈટ આ પ્રકારના દ્રાવણની અંદર હવે બીજો પ્રકાર આવશે કે જેમાં દ્રાવ્ય જે છે એ પ્રવાહી હોય રાઈટ ઓકે દ્રાવ્ય જ્યારે પ્રવાહી હોય અને દ્રાવણ જે છે એ રાઈટ ઓકે તો એ કયા પ્રકારનું આવશે તો કે ખાસ કરીને આમાં આવશે રાઈટ ભેજવાળી હવા ભેજવાળી હવા રાઈટ અથવા તો મોસર રાઈટ ઓકે તો આ જે છે એ રાઈટ હવા જે છે વાયુ આવશે અને આ જે છે એ પ્રવાહી આવશે આ પ્રકારનું પણ દ્રાવણ બનશે ઓકે એ લીધા પછી આપણી પાસે ત્રીજા પ્રકારનું જે દ્રાવણ છે રાઈટ ઓકે એ આવશે વાયુ મતલબ વાયુ પ્લસ વાયુ પ્રણાલી વાયુ પ્લસ વાયુ પ્રણાલી છે રાઈટ એ આપણા માટે ખાસ કરીને એટલી બધી અગત્યની નથી છતાં પણ તમે લેશો તો રાઈટ હવાની અંદર જ્યારે કોઈ પણ વાયુ રાઈટ ડિફ્યુઝ થયેલો હોય દાખલા તરીકે ધારો કે આપણે લઈશું ઓટુ તો ઓટુ ઇન એર ઇઝ ઓલસો એ ગેસ ગેસ મિક્સર ઓકે અચ્છા એ લીધા પછી દાખલા કે તમને ઘણી વખતે આમ પણ પૂછે એન ટુ પ્લસ ઓ ટુ તો ધ્યાનમાં રાખી લો એન ટુ જે છે એનું પ્રમાણ વધારે છે મતલબ તમારે એને હોવા તરીકે સમજ જ્યારે દ્રાવણ પૂછે ત્યારે નાઇટ્રોજન ઇઝ ટુ બી કન્સિડર્ડ એઝ એર ઓકે એની અંદર ઓક્સિજન રહેલું છે એટલે દેસ વિલ એક્ઝ સોલ્યુટ અને આ જે બનશે એ સોલ્વન્ટ બનશે કેટલીક વખતે એવી રીતનું પણ બનશે રાઈટ ઓકે તો કે દાખલા તરીકે ધારો કે તમને ઓ ટુ લીધેલું છે પ્લસ એન ટુ લીધેલું છે અને પ્લસ હિલિયમ આવી રીતે પણ મિશ્રણ કરીને આપે તો આવી પરિસ્થિતિને તમને એમ થાય કે મારે આમાંથી કયો દ્રાવક લેવાનો છે કયું દ્રાવ્ય લેવાનું છે રાઈટ ઓકે તો જ્યારે તમને દ્રાવણના સંદર્ભમાં પૂછે ત્યારે ધ્યાનમાં રાખી લો સંપૂર્ણપણે વાયુમય ઘટક હોય તો નાઇટ્રોજન સ્ટ્રિક્ટલી ટુ બી કન્સિડર એઝ એ સોલ્વન્ટ એને દ્રાવક તરીકે જ લેવાનો છે બાકીના જે બધા વાયુમય ઘટકો હોય રાઈટ ઓકે એને તમારે દ્રાવ્ય તરીકે લેવાનું છે તો અહીંયા એમ કહીશું કે દ્રાવક તો એક જ છે પણ દ્રાવ્ય એક કરતાં વધારે એટલે ત્રિઘટકીય મિશ્રણ ટર્નરી રાઈટ ઓકે આવી રીતે પણ આવી શકે છે રાઈટ ઓકે પછી ઘણી વખતે અસમાના પેશન્ટ હોય તો તમે જોતા હશો રાઈટ તો એને ઓક્સિજન ઓક્સિજનની સાથે નાઇટ્રોજન નાઇટ્રોજનની સાથે સાથે બીજા વાયુઓ પણ અલ્પ પ્રમાણમાં આ રીતે મિશ્ર કરેલા હોય છે ઓકે ત્રીજો મુદ્દો મરજી વાળ જ્યારે દરિયાની અંદર દરિયામાં ઊંડાણ સુધી ડૂબકી મારે છે ત્યારે એની સાથે જે સિલિન્ડર લીધેલો હોય છે એ સિલિન્ડરની અંદર પણ ખાસ કરીને રાઈટ એમને તો ઓક્સિજનની જરૂર છે પરંતુ પ્લાન્ટી ઓફ ઓક્સિજન ઇઝ ઇનહેલ એટ એ ટાઈમ તો ઇટ કોઝ ઇઝ સમ ડેમેજ એટલે એને મંદ કરવા માટે નાઇટ્રોજન નાખેલું હોય પણ નાઇટ્રોજન નાખે તો પણ એની એડવર્સ ઇફેક્ટ આવે છે પરિણામે ફરી પાછું નાઇટ્રોજનની એડવર્સ ઇફેક્ટ ઓછી કરવા માટે અને તેમાં અતિ નિષ્ક્રિય એવો હિલિયમ વાયુ વગાડેલો હોય છે તો મરજીવાઓ જ્યારે દરિયામાં ઊંડે સુધી ડૂબકી મારતા હોય છે ત્યારે એના સિલિન્ડરની જે વાયુ લીધેલો હોય છે એ સંપૂર્ણપણે વાયુમય મિશ્રણ હોય છે વિચ કન્ટેન્સ ઓ ટુ એન ટુ અને હિલિયમ ઓકે તો આ જે થઈ એ આપણે ખાસ કરીને દ્રાવણોની ચર્ચા કરેલી હતી અને દ્રાવણોનું વર્ગીકરણ જોયેલું હતું વિદ્યાર્થી મિત્રો તો આમાંથી ખાસ કરીને તમને રાઈટ વારંવાર ટૂંકો પ્રશ્ન અથવા તો એમસીક્યુ પ્રશ્ન આ રીતે પૂછાતો હોય છે ઓકે હવે એ સાથે સાથે રાઈટ આપણે બીજી એક વાત કરી લઈએ રાઈટ એ કઈ બાબતની અંદર છે તો જ્યારે તમે દ્રાવણોનો અભ્યાસ કરો ત્યારે પહેલું કામ તમારે યાદ રાખવાનું છે કે દ્રાવ્ય કોણ છે અને દ્રાવક કોણ છે જ્યાં સુધી દ્રાવ્ય અને દ્રાવક તમે સ્પષ્ટ નહીં કરી શકો ત્યાં સુધી દ્રાવણમાં પૂછાયેલા એમસીક્યુ ટૂંકા પ્રશ્નો કે મોટા પ્રશ્નો છે એમાં સો ટકા ગડબડ ઊભી થશે એટલે રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ ટુ ધ એન્ડ ઓફ ધ લેસન રાઇટ સ્પેસિફાઈ કરી દો કે આ દ્રાવક છે અને આ દ્રાવ્ય છે આ લેસનની અંદર તો આપણે મુખ્યત્વે દ્રાવક તરીકે પાણી જ લેવાનો છે પણ કેટલીક વખતે એવું આવશે બિનજલીય દ્રાવક કે જેમાં બેન્જીનો ઉપયોગ થયેલો છે રાઈટ ઓકે કાર્બન ટેટ્રાકલોરાઈડનો ઉપયોગ થયેલો છે મતલબ આવા જુદા જુદા દ્રાવકો વાપરી અને દ્રાવણોનો અભ્યાસ કરવામાં આવેલો હશે વિદ્યાર્થી મિત્રો આના પછીના એપિસોડની અંદર રાઈટ આપણે બીજો સૌથી અગત્યની મુદ્દો જોવાનો છે એ આવે છે દ્રાવણોની સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો અને એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે જવું અને તેની ગણતરીઓ જે કોમ્પિટિટિવ એક્ઝામ તેમજ બોર્ડ એક્ઝામની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે ઓકે તો નેક્સ્ટ એપિસોડની અંદર આપણે એ ડિસ્કસ કરીશું થેન્ક યુ વંદે ગુજરાત